શરૂ થઈ ગઈ છે. તો આ ચોમાસાની ઋતુમાં આપણે કયા કયા જીવજંતુઓ જોઈએ છે? માખી, મચ્છર, ભમરો અને આ સિવાયનું પણ એક જીવજંતુ છે જેને સુંદર મજાની પાંખો હોય છે. હા, પતંગિયું. હું એની જ વાત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, એકમ 3 હું પતંગિયું મારા પિલ્લુનું, આમાં આપણે પતંગિયાની વાતો કરવાની છે. તો તમારે પણ મારી સાથે સરસ મજાનું ગીતડું ગાવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પૂજાલાલ રચિત એક ગીતડું ગાઈશું. પતંગિયાને આંગળી અદાડી સોના ભાઈ, પતંગિયાને આંગળી અદાડી સોના ભાઈ, પતંગિયાને આંગળી અદાડી સોના ભાઈ, પતંગિયાને આંગળી અડાડી સોના ભાઈ. નળિયું નાજુક છે એ નાનું, નળિયું નાજુક છે એ નાનું, મીઠડું મીઠડું અને મજાનું, મીઠડું મીઠડું અને મજાનું. અડવા જાશો ના લલચાઈ, ના લલચાઈ, અડવા જાશો ના લલચાઈ, ના લલચાઈ. પતંગિયાને આંગળી અદાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અદાડશો ના ભાઈ. ભલી ભોળી છે સી આંખ, ભલી ભોળી છે સી આંખ, રંગ રંગ રૂપાળી પાંખ, રંગ રંગ રૂપાળી પાંખ. રૂડા રંગોની છાંત કેવી છવાઈ, રૂડા રંગોની છાંત કેવી છવાઈ. પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. ફૂલોથી ફૂલે ફરી ફરીને, ફૂલોથી ફૂલે ફરી ફરીને, બેઠું જોને જરા થરીને, બેઠું જોને જરા થરીને. જોયા કરો ધરાય ધરાય, જોયા કરો ધરાય ધરાય, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સરસ મજાનું ગીતડું ગાયું. હવે આ ગીતના આધારે આપણે કેટલા પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્ન 1, પતંગિયાને શું અડાવવાની ના પાડી છે? ઉત્તર 1, પતંગિયાને આંગળી અડાડવાની ના પાડી છે. પ્રશ્ન 2, પતંગિયાની આંખ કેવી છે? ઉત્તર 2, પતંગિયાની આંખ ભલી ભોળી છે. પ્રશ્ન 3, ફૂલોથી ફૂલો પર કોણ ફરે છે? ઉત્તર 3, ફૂલોથી ફૂલો પર પતંગિયું ફરે છે. પ્રશ્ન 4, આ ગીતના કવિ કોણ છે? ઉત્તર 4, આ ગીતના કવિ પૂજાલાલ છે. વિદ્યાર્થી મિત્રો, તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. તમારા ઘર પાસે અથવા કોઈ પણ જગ્યાએ તમે સરસ મજાના છોડ તો જોયા જ હશે. તો એ છોડના 2 પાંદડા લો અને પતંગિયાની પાંખો બનાવવાનો પ્રયત્ન કરો. તમે મને ધ્યાનથી જુઓ. વિદ્યાર્થી મિત્રો, આ જાસૂદના પાંદડા છે. હવે એમાંથી આપણે પતંગિયાની પાંખો બનાવવાની છે. જુઓ, આ રીતે તમારે અલગ અલગ છોડવાના પાંદડા લેવાના છે અને સરસ મજાની પતંગિયાની પાંખો બનાવવાની છે. ત્યાર પછી તમારે એક કોરા પાનામાં આ પતંગિયાની પાંખો ચીપકાવવાની છે અને સરસ મજાનું પતંગિયું દોરવાનું છે.
તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ બાળકે અલગ અલગ છોડના પાનમાંથી પતંગિયાની પાંખો તૈયાર કરી છે અને ત્યાર પછી સરસ મજાનું પતંગિયું દોર્યું છે. તો મિત્રો, તમે પણ આ પ્રકારની પ્રવૃત્તિ તમારા ઘરે કરજો. કેટલીક જાણવા જેવી બાબતો. વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક જીવજંતુઓના સ્વરૂપ વિશે જાણીએ, પણ બધા જ જીવજંતુઓ પોતાનું સ્વરૂપ બદલી શકતા નથી. આમાંના કેટલાક જીવજંતુઓની ચર્ચા આપણે કરીએ. સૌથી પહેલાં તે ઈંડા સ્વરૂપે હોય છે, ત્યાર પછી તે નાની ઈયળ બની જાય છે અને ધીમે ધીમે મોટી ઈયળ બને છે. ત્યારબાદ તેનું કોશેટામાં રૂપાંતર થાય છે. આખરે તે પોતાનું અલગ સ્વરૂપ ધારણ કરે છે. આપણને આ ફોટામાં તેમના જીવનચક્ર વિશે બતાવવામાં આવ્યું છે. તમે બધા ધ્યાનથી જુઓ. સૌથી પહેલાં માખી. જુઓ મિત્રો, ઈંડામાંથી ઈયળ અને ઈયળમાંથી માખી બને છે, તેવી જ રીતે મધમાખી. ત્યાર પછી ભમરો. ત્યારબાદ લાકડાની મોગરી. હવે માકડ. મિત્રો, આ એક પ્રકારની માકડ છે, જેને આપણે લેડીબગ કહીએ છીએ. હવે આપણે પતંગિયાનું જીવનચક્ર જોઈએ. મિત્રો, ઈંડામાંથી કેવી ઈયર નીકળે છે અને ધીમે ધીમે કોશેટામાં તેનું રૂપાંતર થાય છે. ત્યારબાદ સુંદર મજાનું પતંગિયું બની જાય છે અને આ પતંગિયું ફરી ઈંડા મૂકે છે. ફરી ઈંડામાંથી નાની ઈયળ, ત્યારબાદ મોટી ઈયળ અને ત્યાર પછી કોશેટો બની જાય છે અને આ કોશેટામાંથી સરસ મજાનું પતંગિયું તૈયાર થાય છે. આ રીતે જીવજંતુઓનું જીવનચક્ર ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પછીના બીજા વિભાગમાં પતંગિયાની સુંદર મજાની વાર્તા આપણે સાંભળીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું અગાઉના વિડીયોમાં. ત્યાં સુધી સેનિટાઈઝર કરવું અને માસ્ક પહેરવું બિલકુલ ના ભૂલાય. આવજો મિત્રો.